अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। स्थानम पोषणमोतय मन्वन्तरे शानुकथा निरोधो मुक्तियाश्रय। भागवत ना 10 विषयों छे। सर्ग जे सृष्टि नी रचना भगवान द्वारा करवामां आवी एने सर्ग सृष्टि कहेवामां आवे छे। विसर्ग, विसर्ग नो अर्थ छे सर्ग सृष्टि मां विकार उत्पन्न करी અને પંચમહાભૂતોની જે સૃષ્ટિ બ્રહ્મા દ્વારા કરવામાં આવી એને વિસર્ગ સૃષ્ટિ કહે છે। સ્થાનમ પરમાત્મા સ્વરૂપે પ્રકૃતિના કણ કણમાં પ્રવિષ્ટ થઈ અને આખી પ્રકૃતિને જે કંટ્રોલ કરે છે ભગવાન એનું વર્ણન જે વિષયોમાં છે એને સ્થાનમ કહેવામાં આવે છે। પોષણ જે કથાઓનું શ્રવણ કરવાથી ભક્તોની ભક્તિનું પોષણ થાય અથવા આ જગતનું પોષણ ભગવાન કેવી રીતે કરે છે એનું વર્ણન ભાગવતના જે વિષયમાં છે એને પોષણ કહેવામાં આવ્યું છે। ઉતિ, ઉતિનો અર્થ છે કર્મ વાસનાઓ। શુભ, અશુભ અને મિશ્ર ત્રણ પ્રકારની કર્મ વાસનાઓ છે અને એ ત્રણેય કર્મ વાસનાઓ અનુસાર જીવ કર્મ કરે, જેવી વાસના એવું ફળ, એનું વર્ણન જે વિષયમાં થયું એને ઉતિ કહેવામાં આવ્યું। મનવંતર, બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય અને એ 14 મનુઓમાં ભગવાનના કયા કયા અવતારો થાય, કઈ કઈ લીલાઓ થાય એનું વર્ણન ભાગવતના જે વિભાગમાં છે એને મનવંતર વિભાગ કહેવામાં આવ્યો છે। આઠમો સ્કંદ, નવમો સ્કંદ છે ઈશાનુ કથા, સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓનું વર્ણન અને એની રક્ષા ભગવાને કેવી રીતે કરી, નવમ સ્કંદ। અને નિરોધ, નિરોધનો અર્થ છે ભગવાનથી જે સૃષ્ટિ થઈ પછી બ્રહ્મા પ્રગટ થયા, પંચમહાભૂત પ્રગટ થયું, મહત્તત્વ ઇત્યાદિ જે કાંઈ પ્રાગટ્ય થયું અને એ જે ક્રમમાં પ્રગટ થાય ને એ જ ક્રમમાં પાછું વિલીન થઈ જાય એને નિરોધ કહેવામાં આવે છે। જે ક્રમમાં આવ્યું એ જ ક્રમમાં પાછું વિલીન। અને મુક્તિ, કઈ રીતે આ જગતના જીવો મુક્ત થાય ભાગવતનો એકાદશ સ્કંદ મુક્તિનું વર્ણન કરે। અને આશ્રય, ભાગવતના દશમ સ્કંદમાં આશ્રય તત્વનું વર્ણન છે કે આ જગતમાં આશ્રય લેવા યોગ્ય તત્વ કયું છે। દશમ સ્કંદ આશ્રયનું વર્ણન। તો આ 10 વિષયો, પણ એ 10માં જે 10મું આશ્રય તત્વ જે છે એની સમજ આપણને પડે ને, સમજવા લાયક તત્વ એક જ છે આશ્રય, પણ એની સમજ પડે એટલા માટે ક્યાંક શ્રુતિથી, ક્યાંક તાત્પર્યોથી, ક્યાંક બેના અનુકૂળ ભાવથી મહાત્માઓએ અન્ય 9 વિષયોનું સુંદર વર્ણન કર્યું છે, બીજા જે 9 વિભાગ છે। કારણ કે જ્યાં સુધી આગળના 9 વિષયો કોઈ સમજે નહીં ત્યાં સુધી 10મું તત્વ જે આશ્રય તત્વ છે એ ક્યારેય સમજાય નહીં। અને ભાગવતના 10 વિષયો જેને ખબર નથી ને એને જ ભાગવત કોઈ દી મગજમાં ન ઉતરે, ક્યારેય ખબર જ નહીં પડે આ ભાગવત શું છે। પણ આ 10મું તત્વ સમજાય એટલા માટે બીજા 9 તત્વ છે, એટલા માટે પ્રભુપાદજીએ કીધું કે જેને ભાગવત સમજવું હોય ને એને પહેલા સ્કંદથી શરૂઆત કરવી જોઈએ, 1-9 સ્કંદનો અભ્યાસ થાય પછી 10મ સ્કંદમાં પ્રવેશ કરવો જોઈએ। અને ડાયરેક્ટ જો 10મ સ્કંદમાં પ્રવેશ કર્યો તો ગયો, તરતા ન આવડતું અને સીધો ઠેકડો મારે ગંગાજીમાં શું થાય, વયો જાય ને ભાઈ, હે મફતના ભાવે। એમ ઘણા લોકોને એવું છે, ઘણા કહે ત્યાં આપણને પ્રભુજી 10મ સ્કંદ આપો નહીં, કે 1-9માં શું પ્રોબ્લેમ છે, એ જ ભગવાનના અવતારોની કથાઓ છે, એ જ ભગવાનનું વર્ણન છે, જીવનના અનેક અનેક રહસ્યો આ ભાગવતમાં પડ્યા છે। મારો બહુ વિચાર નહોતો બીજા 3 સ્કંદની વ્યાખ્યાઓ લઈ, થોડુંક આગળ વયા જાય કથાઓ, પણ વિચાર્યું ભાગી નહીં કોઈ મતલબ નથી, કારણ કે આ મૂળ જ નહીં ખબર હોય એને તો 10મ સ્કંદમાં જઈને શું કરશું, 2-5 રાસ કરી લેવું ખાલી, બીજું કાંઈ નહીં થાય। તત્વ જરૂરી છે અધ્યાત્મને સમજવા માટે,
એટલે પ્રભુપાદજીએ કીધું કે દસમું જે આશ્રય કૃષ્ણ તત્વ છે ને, એને સમજવા માટે આગળના નવ તત્વ સમજવા જરૂરી છે. શૌનકાદિ ઋષિઓ સુતજીને કહે છે, હે સુતજી, હવે વિદુરજીના વિષયમાં સાંભળવાની ઈચ્છા છે તો તમે ઈ કથા સંભળાવો. ત્યારે સુત ગોસ્વામી કહે છે કે જે જિજ્ઞાસા તમે મારી સામે કરી ને, આ જ જિજ્ઞાસા પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામી આગળ કરેલી, જે કથા આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. આ રીતે દ્વિતીય સ્કંદને સમાપન કરી તૃતીય સ્કંદનો આરંભ કરતા શ્રી પરીક્ષિત મહારાજ એક પ્રશ્ન કરે, કુત્ર શતો ભગવતા મૈત્રેયાણ સંગમ કદા વા સહ સંવાદ એતદ વર્ણયનઃ પ્રભો. પરીક્ષિત મહારાજે પૂછ્યું કે મને એ બતાવો કે વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ શા માટે કર્યો, અને મેં એવું સાંભળ્યું છે કે એની જે યાત્રા હતી એમાં એને મૈત્રેય ઋષિ સાથે મુલાકાત થયેલી, આ બેનું મિલન શા માટે થયું? ત્યારે સુખદેવજી કહે છે, યદા તુ રાજા સ્વસુતા સાધુન પુષ્ણનંધર્મે. એ દિવસોની વાત છે કે જ્યારે અંધ ધૃતરાષ્ટ્ર અન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરતા હતા, લાક્ષાગ્રહ જેવી ઘટનાઓમાં ષડયંત્ર બની રહ્યા હતા, દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયાસ, છતાં દુર્યોધનને રોકાણો નહીં, કપટપૂર્વક જુગારમાં રાજ્ય લઈ લેવામાં આવ્યું છતાં હક પાછો ન આપવામાં આવ્યો, 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ, અને આને પૂર્ણ થયા પછી વિરાટનગરની અંદર એક મીટિંગ બોલાવવામાં આવી, અને મીટિંગના હેડ હતા કૃષ્ણ અને બલરામ. બલરામજીએ સભામાં પ્રસ્તાવ આપ્યો કે એક કામ કરો, કોઈ સંધિદૂત બનીને હસ્તિનાપુર મોકલો, કે જુગારની શરત પૂર્ણ થઈ ગઈ છે, પાંડવોને એનું રાજ્ય પાછું આપી દેવામાં. આખી સભામાં જોયું બોલવામાં હોશિયાર કોણ છે, બોલી કૃષ્ણથી વધારે બીજું કોણ હોય. ભગવાન કૃષ્ણે કીધું, જો આજ્ઞા દાવજી. બલરામજીની આજ્ઞા લઈ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર આવે છે સંધિ કરવા માટે. સંધિ કરવા માટે હવે ભગવાન દ્વારકાધીશ સ્વયં આવે, ખૂબ સુંદર સ્વાગત થયું હસ્તિનાપુરમાં, અને દુર્યોધને તે બરાબર એરેન્જમેન્ટ કરેલું કૃષ્ણના સ્વાગતનું, કેમ કે આ જો આપણા પક્ષમાં થઈ જાય ને મેળ પડી જાય આપણે. કૃષ્ણની શક્તિને જાણતો તો ભગવાન શ્રી કૃષ્ણએ જઈને કીધું કે યુધિષ્ઠિરને એનો ભાગ આપી દો. તો એ સમયે મંત્રી વિદુરજી હતા હસ્તિનાપુરમાં. ધૃતરાષ્ટ્રે કીધું, ઠીક છે, અમે મીટિંગ કરી લઈએ. તો ધૃતરાષ્ટ્ર વિદુરજી પિતામહ ભીષ્મ આ લોકો મીટિંગ કરી રહ્યા છે, અને મીટિંગમાં વિદુરજીએ કીધું કે મહારાજ, આ તમારો જે પુત્ર છે ને દુર્યોધન, આ સાક્ષાત દોષનું સ્વરૂપ છે, દોષ મૂર્તિમંત સ્વરૂપમાં પ્રગટ થયો છે આ દુર્યોધનના રૂપમાં, કૃષ્ણનો દ્વેષ કરે છે, અને તમારું જે આ તેજ ઓછું થઈ રહ્યું છે ને એનું કારણ એ તમારો આ પુત્ર દુર્યોધન છે, શ્રીથી હીન થઈ રહ્યા છો તમે. અને વિદુરજી એક બહુ સુંદર વાત કીધી કે જો કુળનું હિત ચાહતા હોવ ને તો આ દુષ્ટનો ત્યાગ કરી દો. દુર્યોધન હતો એ સભામાં, અને દુર્યોધને જ્યારે આ વાત સાંભળી એને ભરી સભામાં એણે વિદુરજીનું અપમાન કર્યું છે, અમારું ખાઈને અમારી થાળીમાં છેદ કરે, એક દાસી પુત્ર છો છતાં તને મંત્રીના પદે રાખ્યો છે, એવા અપમાન ભર્યા વચનો વિદુરજીએ સાંભળ્યા. અને એ જ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે, પોતાનું જે ધનુષ બાણ હતું એ વિદુરજીએ હસ્તિનાપુરની રાજસભાના દરવાજે મૂકી અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા. એક આશ્ચર્ય છે કે વિદુરજી તે ધનુષ બાણ રાખતા, અને આપણે મહાભારતમાં વિદુર કેવા જોયા, પેલા એક મેતાજી કે ને મુનિમ
ક્ષત્રિયતાના સંપન્ન ગુણો હતા વિદુરજીની અંદર, ધનુષબાણ રાખતા, અને હસ્તિનાપુરના દરવાજે મૂકી અને ત્યાંથી નીકળ્યા. હૃદયમાં થોડું દુઃખ નથી વિદુરજીને, દુઃખ નહીં હોવાનું કારણ, કારણ કે ધર્મને જાણવા વાળા જગતમાં 12 વ્યક્તિઓ છે, ધર્મના 12 મહાજનો છે, અને એમાંથી એક છે આ વિદુર. કારણ કે વિદુર જે છે ને એ સાક્ષાત યમરાજજી છે. 12 મહાજનોમાં યમરાજજીનું નામ છે, વિદુર નથી લખ્યું ને, અને યમરાજજી જ વિદુરના રૂપમાં પ્રગટ થયા છે. કારણ, યમરાજજીને એકવાર શ્રાપ મળેલો. હવે પરીક્ષિત મહારાજે સાંભળ્યું કે યમરાજને શ્રાપ, ઓર જિજ્ઞાસા થઈ કે યમરાજજીને શ્રાપ લાગે, કોણે આપ્યો? અને શ્રાપ આપ્યો તો આપ્યો ઈ વિદુરજીના રૂપમાં, એની જગ્યાએ કોણ બેઠું છે? ત્યારે સુખદેવ ગોસ્વામી યમરાજજીના એ પૂર્વ જીવનની ઘટનાનું વર્ણન કરતા કહે છે કે એકવાર યમરાજજીને ભજન કરવાની, ભજન તો એ કરે જ છે, પણ એને થયું કે રોજ આ મરેલા વારે માથાકૂટ કરવાની, એની નોકરી જોવો તમે, રજા જ ન, કારણ કે મરવામાં રવિવાર ન આવે, હે કે રવિવારને દી રજા, રવિવારે કોઈ ન મરે. યમરાજજીએ ભગવાનને કીધું, પ્રભુ કેવી નોકરીમાં લગાડ્યો તમે, એક દિવસે છૂટી નહીં, એક દી રજા નહીં. ભગવાને કીધું, કાંઈ વાંધો નહીં, એક સમય આવશે જ્યારે હું તને પૃથ્વી ઉપર મોકલીશ ભજન કરવા માટે. અને આ બાજુ પૃથ્વી ઉપર એક ઘટના બની, માંડવ્ય નામના એક ઋષિ, જે રાજ્યમાં એનો આશ્રમ હતો જ્યાં તપસ્યા કરતા હતા, એ રાજ્યના રાજાને ત્યાં ચોરી થઈ, અને ચોરોએ ધન ચોરી કરી અને આ માંડવ્ય ઋષિના આશ્રમમાં આશ્રય લઈ લીધો, છુપાઈ ગયા ઋષિ સમાધિમાં. સૈનિકો આવ્યા, બોલ્યા ચોરને તો પકડ્યા, ધનને પકડ્યું, અને હારે હારે ઋષિને ઉપાડ્યા, એમ નામ સમાધિમાં જ હતા, પલોઠી વાળેલી સ્થિતિમાં એમ નામ ઋષિને ઉપાડ્યા. રાજાએ કીધું, એક કામ કરો, બધાને સુળીએ ચડાવી દો. સુળી એટલે એક થાંભલો હોય, ઉપરથી અણીદાર હોય, અને કોઈ પણ માણસને એની ઉપર એમ નામ સીધે સીધો નાખી દેવામાં આવે, એટલે સુળી જે છે ને એ નીચેથી લઈને એ માથામાં બહાર નીકળી જાય અને માણસનું મૃત્યુ થાય, આવો દંડ હતો પહેલા. ચારેયને સુળીએ ઓલા ચારેય ચોર તો તરત ટપકી ગયા, પણ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઋષિ મર્યા નહીં, જીવિત. સૈનિકોએ જઈને રાજાને કીધું કે મહારાજ, કોઈ સાધુનો અપરાધ થઈ ગયો લાગે છે, કેમ? કારણ કે આ તો કોઈ સિદ્ધ વ્યક્તિ છે અને આને આપણે સુળીએ ચડાવી દીધા છે. રાજા તરત આવી અને ક્ષમા યાચના કરી. માંડવ્ય ઋષિએ કીધું કે તારો કાંઈ વાંક નથી, તું અહીંથી ખાલી મને હેઠો ઉતારી દે બસ. પણ સુળી એવી અંદર ઘૂંચી ગયેલી, સુળી નીકળી નહીં. પેલો થાંભલો તો કપાઈ ગયો, પણ પછી જે સુળી અણી જે હતી ને માથામાં રહી ગઈ એમના. માંડવ્ય ઋષિ કે અણી રહેવા દો, વાંધો નહીં, ભલે હાલશે. અને ત્યારથી એનું નામ થઈ ગયું અણી માંડવ્ય. આ ઋષિ જેવા એને સુળીએથી ઉતાર્યા, સીધા યમરાજજી પાસે ગયા. યમરાજજી પાસે જઈને કે એકાઉન્ટ ખોલો તો આપણું, એની એની સક્ષમતા જોવા. યમરાજજીને કે મારું ખાતું ખોલો, અને કયું એવું પાપ છે જેના કારણે મને આ દંડ પ્રાપ્ત થયો છે? રાજાને ન કીધું કે તારે ધ્યાન રાખવું જોઈએ કોને દંડ દેવો જોઈએ કે નહીં. યમરાજને જઈને ડાયરેક્ટ પૂછ્યું, કયા પાપના કારણે આ દંડ મળ્યો છે? યમરાજજી એકાઉન્ટ ખોલ્યું અને જોયું કે તમે જ્યારે નાના હતા ને, 5 વર્ષના, ત્યારે એક પતંગિયાની પાંખમાં બાવળનો કાંટો ભરાવેલો હતો, અને એના કારણે આજ તમારે સુળીએ ચડવું પડ્યું છે. ત્યારે માંડવ્ય ઋષિને ક્રોધ આવ્યો કે 5 વર્ષ સુધી કરેલા કર્મોનું કોઈ ફળ નથી હોતું, અજાણતામાં થયેલું જે કર્મ છે આનું તો કોઈ બંધન નથી હોતું, અને આટલા એવા નાના એવા કાર્ય માટે આટલો મોટો દંડ, આ સીટ ઉપર બેસવાને તમે લાયક નથી, હું શ્રાપ આપું છું કે પૃથ્વી ઉપર શુદ્ર થઈ જાઓ. હવે વિચારો કે આમ નામ કોઈ યમરાજને જો શ્રાપ આપ્યા કરે તો તેનું કામ કેટલું ડિસ્ટર્બ થાય ને. અહીંયા તો ઋષિઓ બધા સક્ષમ, ગમે શ્રાપ આપી દે ગમે ત્યારે જાય. પણ ભગવાનની ઈચ્છાથી જે ઘટના બની છે, ભગવદ ઈચ્છાથી ઈ યમરાજ અણી માંડવ્યના શ્રાપના કારણે વિદુરના રૂપમાં પ્રગટ થયા, ભગવાનના મહાન ભક્ત થયા. અને જ્યારે ઈ વિદુરજીના રૂપમાં અહીંયા આવ્યા,
ત્યારે એના સ્થાન ઉપર પિતૃલોકના જે દેવતા છે જેનું નામ અર્યમા છે, એ અર્યમાને સ્થાન આપવામાં આવ્યું. અને એ અર્યમા દેવ જે છે એનો વાહન કાગડો છે, અને એટલા માટે આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ ને ત્યારે કાગવાસ નાખીએ છીએ, કારણ કે એ કાગડાના માધ્યમથી ત્યાં પહોંચે. હવે જે થોડુંક ભણી ગયા હોય ને એ શું કહે છે, આવું કાંઈ હોય આ તમે કાગડાને ખવડાવવા ત્યાં, આ તો તમે છેતરવાની વાત કરો છો. અહીંયા આપણે સુરતમાં પૈસા નાખ્યા હોય હરિદ્વારમાં નથી નીકળતા, આમાં કઈ બહુ લાંબુ બુદ્ધિ દોડાવવા જેવું જ નથી. સુરતમાં ખાતામાં પૈસા નાખીને આવ્યા હતા, હરિદ્વારમાં નીકળે કે નહીં? અને માની લો અમુક લોકો અહીં ખાલી કાર્ડ લઈને જ આવ્યા હોય, બેલેન્સ ન નાખ્યું હોય ખાતામાં, પછી અહીં ફોન કરે ને છોકરાઓને ભાઈ તું બેલેન્સ નાખી દેજે ખાતામાં, ઓઈલો ત્યાં નાખે તો અહીં નીકળે કે નહીં? આ માણાની રચના છે, આપણી બુદ્ધિની રચના છે. તો વિચાર કરો કે જે ભગવાને આપણી આ બુદ્ધિ બનાવી એને એ વ્યવસ્થા નહીં કરી, અને એની વ્યવસ્થામાં હું કમી છે. ક્યારેક ક્યારેક અજ્ઞાનતામાં આપણે આપણી જ પરંપરાઓનો વિરોધ કરી દેતા હોઈએ છીએ. હા, કાગવાસ શું કામ નાખવાની? અરે નથી ખબર તો ના પાડો ભાઈ, આપણને નથી ખબર. પાણીવાળો હોય તાકે પૂછડે પાણી શું કામ નાખવાનું? હવે તને સમજાવવા જેવું નથી શું કામ નાખવાનું. ભગવાનની આ સૂક્ષ્મ વ્યવસ્થા છે, અહીંયા આપો ત્યાં, અહીંયા તમે જળ કે તલનું જે અંજલિ આપો છો ને, જલાંજલિ કે તિલાંજલિ, એ ત્યાં એને પુણ્યના રૂપમાં પ્રાપ્ત થાય, અને એ પુણ્ય કર્મોના કારણે પિતૃઓ સુખને પ્રાપ્ત કરે છે. આ બ્રહ્માંડની વ્યવસ્થાઓ છે. યમરાજજી વિદુરજીના રૂપમાં પ્રગટ થયા, દુર્યોધનના અપમાનથી હસ્તિનાપુરનો ત્યાગ કર્યો, અને તીર્થયાત્રામાં ફરતા ફરતા વૃંદાવનની અંદર એમને ઉદ્ધવજીના દર્શન થયા. ઉદ્ધવજીએ ભગવાનની લીલા કથાઓ સંભળાવી, અને અંતમાં ઉદ્ધવજીએ કીધું કે હવે તમારે મુલાકાત કરવાની છે મૈત્રેય ઋષિ સાથે. કારણ કે ભગવાન જ્યારે આ પૃથ્વીને છોડીને જાતા હતા ને ત્યારે ભગવાને તમને યાદ કર્યા હતા. આટલું જ્યારે સાંભળ્યું વિદુરની આંખમાંથી આંસુઓ નીકળવા માંડ્યા, અને કેમ ન નીકળે? ભગવાને પોતાના અંતિમ સમયે ત્રણ વ્યક્તિઓને યાદ કર્યા હતા, એ ત્રણ માંથી એક છે આ વિદુર, મૈત્રેયજી, ઉદ્ધવજી અને વિદુરજી. તો પેલા બે તો હાજર હતા, વિદુરજી તીર્થયાત્રામાં નીકળી ગયેલા. ઉદ્ધવજીએ કીધું કે મૈત્રેયજી હારે તમારી મુલાકાત કરવાનું ભગવાને કીધું છે કે તમે મૈત્રેયજીને જઈને મળજો. શા માટે મૈત્રેયજી? અને એ ક્યાં મળશે મને? ત્યારે એણે કીધું કે હરિદ્વારની અંદર છે, મૈત્રેય ઋષિ હરિદ્વારમાં છે, તમે ત્યાં જાઓ અને ત્યાં તમારી મુલાકાત થશે એમની સાથે. આટલું કહી અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ વયા ગયા. તો આ રીતે મૈત્રેય મુનિ સાથે વિદુરજીની મુલાકાત થઈ, અને આ મૈત્રેયજી વિદુરજીને જ્યારે મળે છે ત્યારે ભગવાનના મુખેથી સાંભળેલું જે ભાગવત છે, અંતિમ સમયે આ બેને મળ્યા, મૈત્રેયજીને ઉદ્ધવજીને, તો ભગવાને એને ભાગવતનો ઉપદેશ કર્યો. અને મૈત્રેયજીને કીધું કે મારો હજી એક ભગત વિદુર જ્યારે ફરતા ફરતા આવે ને તમને મળે ત્યારે એને તમે આ ભાગવત સંભળાવજો, ભાગવતની કથા કહેજો. અને આ રીતે બહુ સુંદર ભાગવતનું વર્ણન મૈત્રેયજી દ્વારા વિદુરજીને કરવામાં આવ્યું. મૈત્રેયજી કહે છે સનકાદિકોની જિજ્ઞાસાથી ભગવાન શંકરષણે એમને ભાગવતનો ઉપદેશ કરેલો. ભગવાન શંકરષણ એમણે સાંખ્યાયન મુનિને કીધું આ ભાગવત, સાંખ્યાયન મુનિએ પરાશરજીને કીધું, અને પરાશરજીએ મને સંભળાવ્યું છે. મૈત્રેયજી પોતાની પરંપરા બતાવે છે. અને આજે વિદુરજી તમે અહીંયા આવ્યા છો, આ જ ભાગવત હવે હું તમને સંભળાવીશ. ભાગવતનો આરંભ કરતા કાળનું વર્ણન આરંભ કર્યું છે. સમય, સમયનું વર્ણન કરતા કહે છે સમય બહુ કિંમતી છે. આ જગતમાં સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ છે તો એ શું છે? સમય. ગમે એટલા પૈસા આપો બાકી પાછો એક વાર જીવનમાંથી નીકળી ગયો, અને એ પાછો સૂક્ષ્મ છે, ક્યારે આપણા જીવનમાંથી જતો રહે ને ખબર ન રહે. આપણને એમ થાય હજી તો બહુ મોડું નથી થયું,
બહુ મોડું ન થયું, પણ મૃત્યુ નજીક આવે ને તો ખબર પડે કે બહુ મોડું થઈ ગયું છે. કાળનું વર્ણન કરતા મૈત્રેય મુનિ કહે, બે પરમાણુ જ્યારે ભેગા થાય ને ત્યારે એક અણુ બને. આ પરમાણુ અને અણુ શબ્દ જે છે ને એ તે ભાગવત થી આવ્યા છે, તો 5000 વર્ષથી છે. બે પરમાણુ થી એક અણુ બને અને ત્રણ અણુ થી એક ત્રસરેણુ બને. નળિયા, દેશી નળિયામાંથી જે ચાંદડું પડે ને અને એ તડકામાં જે કણ ઉડતા દેખાય ને એને ત્રસરેણુ કહેવામાં આવે. દેહમાં જાવ જોજો હોય તો, દેશી નળિયા રહ્યા નથી. ત્રણ ત્રસરેણુ ભેગા થાય ત્યારે એક ત્રુટી બને અને એનાથી 100 ગણા સમયને એક વેધ કહેવામાં આવે છે. એટલે પહેલાના સમયમાં સમયની જે શાળાઓમાં પાતી ને એને વેધશાળા કહેવામાં આવતું, વેધશાળાઓ. એનાથી આગળ ત્રણ વેધ જે છે એનો એક લવ બને. આપણે કહે ને લવ માત્ર સાધુ સંઘ, લવ એટલે થોડું, અને ત્રણ લવનો એક નિમેષ. ત્રણ લવ જેટલો સમય ભેગો થાય ને એટલે નિમેષ, એટલે આંખના એક પલકારાનો સમય. ત્રણ નિમેષની એક ક્ષણ અને 5 ક્ષણની એક કાષ્ઠા, 15 કાષ્ઠાનો એક લઘુ અને 15 લઘુની એક નાડિકા. બે નાડિકા જ્યારે ભેગી થાય ને ત્યારે એક મુહૂર્ત થાય. આપણે મુહૂર્ત કહીએ ગુજરાતીમાં, મુહૂર્ત કહીએ ને શાસ્ત્ર ભાષામાં, અપભ્રંશમાં આપણે મુહૂર્ત. અને 6 નાડીનો એક પ્રહર હોય જેને આપણે પોર કહી, ગંગા સાથે કીધું ને આઠે પોર આનંદ. 6 નાડિકા જેટલા સમયને એક પ્રહર કહેવામાં આવે અને મનુષ્યનો જે દિવસ અને રાત છે એ 4-4 પ્રહરના હોય, 4 પ્રહર દિવસના હોય અને 4 પ્રહર રાત્રિના. વિચાર કરો, પરમાણુથી લઈ અને પ્રહર સુધી છે વિજ્ઞાનમાં સુવિધા સમજને સમયવાની, સમયને સમજવાની. ઓછામાં ઓછું સેકન્ડ સુધી જ્ઞાન, સેકન્ડ થી મિલી સેકન્ડ, ત્યાંથી માઇક્રો, 3-4 માં પૂરું થઈ ગયું વિજ્ઞાન. આ શાસ્ત્ર છે જેની કલ્પના તે આજની બુદ્ધિ ન કરી શકે. અને વર્ણન કોનું છે? મૈત્રેય ઋષિનું. આ સમય છે ને આની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. શું કામ મૈત્રેયજીએ કાળનું વર્ણન કર્યું છે? 15 દિવસ એનો એક પક્ષ હોય, શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષ છે, અને આ બે પક્ષ ભેગા થાય એટલા સમયને એક માસ કહેવામાં આવે છે. બે માસની એક ઋતુ હોય, 6 માસનો એક અયન, એ બે હોય, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. અહીંયા જ્યારે બે અયન થાય ત્યારે આનાથી ઉપર જે સ્વર્ગલોક છે એ દેવતાઓનો એક દિવસ થાય. સીધી ગણતરીમાં પૃથ્વીલોક ઉપરનું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ. મનુષ્યલોકમાં જે મનુષ્ય છે એનું આયુષ્ય 100 વર્ષનું હોય, મૈત્રેય ઋષિ વર્ણન કરતા કહે છે. પૃથ્વીલોકની અંદર કળિયુગમાં મનુષ્ય 100 વર્ષ જીવે અને કાળ સ્વરૂપ જે સૂર્ય છે 12 રાશિઓમાં ભ્રમણ કરી પરમાણુથી સંવત્સર સુધી નિરંતર ભુવનકોષની પરિક્રમા કર્યા કરે છે. એક વર્ષ 12 રાશિઓમાં ભ્રમણ કરતા સૂર્યને એક વર્ષ લાગે. તો વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે મૈત્રેયજી, તમે મનુષ્ય અને દેવતાઓના આયુષ્યનું વર્ણન કર્યું, હવે મારી ઈચ્છા એ છે કે આ ત્રિલોકીની બહાર જે છે એના આયુષ્યનું વર્ણન કરો. ત્યારે મૈત્રેયજી કહે છે, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ હોય છે અને ચારેય યુગોની 2 સંધ્યાઓ હોય છે. અને સંધ્યા અને સંધ્યાઓના અંશ મળીને ટોટલ 12000 વર્ષ સુધી આ યુગો પરિવર્તિત થતા રહે છે દેવતાઓના. તો આ જે 4 યુગ છે એ ક્રમશઃ સતયુગમાં 4000 વર્ષ હોય, ત્રેતાયુગમાં 3000 વર્ષ છે, દ્વાપરમાં 2000 વર્ષ અને કળિયુગમાં 1000 વર્ષ હોય.
મૈત્રે ઋષિ આ વર્ણન કરે છે. પણ આ વર્ષોની જે સંખ્યા આપી, કયા વર્ષ છે? આ દેવતાઓના વર્ષોની ગણતરી છે. અને જેટલા વર્ષ હોય, માનો કે 4000 વર્ષ છે, તો એના અડધાના બે, 100ના ગુણાંકમાં 4000ના થાય 400, અને એના ડબલ એટલે 800. તો હરેક યુગની અંદર એટલા સંધ્યાના વર્ષો હોય. હવે છે ને, મગજ થોડું ખુલ્લું રાખજો આમાં, કારણ કે આ વર્ણન એવું છે. ઘણી વાર ભક્તોને પ્રશ્ન થાય કે પ્રભુજી, તમે આ બ્રહ્માજીનું આયુષ્ય હું કામ કે કરો છો? કોઈને સમજાતું જ નથી એ કઈ કઈ. આ એટલા માટે કહેવું જરૂરી છે કે ભગવાનના સ્વરૂપને અને ભગવાનના અવતારોને જો સમજવા હોય ને ભાગવતની અંદર, તો આ આયુષ્યની ગણના અને આયુષ્યના વિષયમાં ખબર હોવી જોઈએ, નહીતર તમને કાંઈ ખબર નહીં પડે ભગવદ અવતારોમાં. કાલ નરસિંહ જયંતિ ગઈ ને, ભાગવતમાં લખ્યું છે નરસિંહ ભગવાન સતયુગમાં પ્રગટ થયા છે, પણ કયા સતયુગમાં થયા કેમ ખબર પડશે? આ નથી ખબર તો કેવી રીતે એનો આંકડો કાઢશો તમે? ભગવાન રામ ત્રેતામાં આવ્યા, કયા ત્રેતામાં આવ્યા છે ખબર નથી? સાતમા મન્વંતરની 24મી ચતુર્યુગી અને એનો ત્રેતા જ્યારે ભગવાન રામ આવે છે અહીંયા, સાતમા મન્વંતરની 17મી ચતુર્યુગી અને એના સતયુગમાં ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. આ તથ્યોને જાણવા હોય ને તો આયુષ્ય સમજવું જરૂરી છે. એટલા માટે પાણીની તરસ લાગી હોય તોય ચૂપચાપ બેઠા રહ્યો, બાથરૂમ જવું હોય તોય ઘડીક બેઠા રહ્યો ચૂપચાપ, અને આને સમજો બરાબર. સતયુગના 4000 વર્ષ, પણ સતયુગ પૂરો થાય અને ત્રેતા શરૂ થાય તો એ બે યુગને જોડવા વાળો જે સમય છે ને એને સંધ્યા કહેવામાં આવે છે. અને જેટલા 1000 વર્ષ હોય ને એના 100 ગુણાંકમાં એના ડબલ સંધ્યાના વર્ષો હોય. 4000 સતયુગના દિવ્ય વર્ષ છે એટલે એના ગુણ્યા 100 કેટલા થાય? 400, 100 ગુણાંકમાં, અને એના ડબલ કેટલા થશે? કારણ કે બે સંધ્યા હોય ને એટલે ડબલ કર્યા છે. એક સંધ્યાના 400 વર્ષ અને બીજી સંધ્યાના 400 વર્ષ એટલે 800, એટલે ટોટલ 4800 વર્ષ થાય. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.